नमस्कार, दिवसभरना ताजा समाचारों में तमारु स्वागत छे। तमारी साथे हूँ छो पिनलगिरी गोस्वामी। समाचारों विस्तार थी जानिए ए पहला महत्वना समाचारों ऊपर एक नजर। मित्रों, आज नी वीडियो में बात थशे चौमासाने लईने हवामान विभागनी आगाही। सामे राणा सिंह मळ्या, आफत आवी मोटी। नवरात्रि दरमियान भारे वाहनों ऊपर प्रतिबंध। 150 किलो घीमांथी तैयार थई छे महाकाली माताजीनी मूर्ति। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा सुवर्ण गरबा पंडाल करवामां आव्यो छे सील। हरियाणामां जीत छतां भाजपने मोटो फटको। सेनाना 2 जवानोनुं अपहरण। देशभरमां डॉक्टर्स एसोसिएशननी ગઈકાલે ભૂખ હડતાલનું આયોજન હતું। રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટમાં સુનાવણી। ભાજપની જીત અને કોંગ્રેસનો આરોપ છે કે તમે શું કહો છો, ત્યારે વાત થશે 100 કરોડ માનહાનિ કેસમાં નાગાર્જુને નિવેદન નોંધાવ્યું છે। નેશનલ એવોર્ડ લેતા માનસિક પારેખ ભાવુક થઈ ગયા હતા। હવે મિત્રો, સમાચારો વિસ્તારથી। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી માનસી પારેખને તેની ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે। આ એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિના હસ્તે વિજેતાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા। એવોર્ડ લેતી વખતે માનસી પારેખ ભાવુક થઈ ગઈ હતી। તે સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેના ખભા ઉપર હાથ મૂકીને હિંમત આપી હતી। ગુજરાત અને ગુજરાતી ફિલ્મ જગત માટે ગર્વની ક્ષણ આ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને 100 કરોડ રૂપિયાના માનહાનિ કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે। તેમના પુત્ર નાગાઈ ચૈતન્ય અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રાજ્યમંત્રી ડોડા સુરેખા સામે કાનૂની કાર્યવાહી કરવા માટે નાગાર્જુને અદાલતનો દરવાજો ખખડાવ્યો છે। મંત્રીએ છૂટાછેડાને લઈને અનેક વિવાદાસ્પદ આક્ષેપો કર્યા હતા, જેનાથી નાગાર્જુનનો પરિવાર નારાજ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં સતત 3જી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે। શરૂઆતમાં કોંગ્રેસે આગળ હતી, ત્યારબાદ અચાનક પાસા પલટાયા અને ભાજપની જીત થઈ ગઈ। હવે કોંગ્રેસ ઈવીએમ, તંત્ર અને ભાજપ ઉપર આરોપ લગાવી રહી છે। કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું છે કે તેઓ માનવા તૈયાર નથી કે કોંગ્રેસ હારી ગઈ। સામે ભાજપ કહે છે કે જમ્મુ કાશ્મીરમાં ઈવીએમ બરાબર ચાલે છે તો હરિયાણામાં કેમ ચાલતા નથી? આ અંગે મિત્રો, તમારું શું કહેવું છે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટમાં સુનાવણી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે। 26 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે, તેથી અમે સુનાવણી નહીં કરી શકીએ। સાથે જ હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને પૂછ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહેલા સુનાવણીની સ્થિતિ શું છે। મંત્રાલયે હજુ સુધી હાઈકોર્ટમાં કોઈ રિપોર્ટ કર્યો નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ મર્ડર કેસમાં વિરોધમાં 50 ડોક્ટરે રાજીનામા આપી દીધા છે। 5 ઓક્ટોબરથી ચાલી રહેલા જુનિયર ડોક્ટરોની ભૂખ હડતાલના સમર્થનમાં આ પગલું લેવામાં આવ્યું છે। જુનિયર ડોક્ટરો આરોગ્ય સચિવને હટાવવા સહિત તેમની 9 માગણીઓ સંતોષવા ઉપર અડગ છે। FAIMA પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરોને સમર્થન જાહેર કર્યું છે અને દેશભરના તબીબો ગઈકાલે ભૂખ હડતાલ ઉપર જોવા મળ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના અનંતનાગના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓએ ટેરિટોરિયલ આર્મીના 2 જવાનોનું અપહરણ કર્યું છે। જો કે એક સૈનિક આતંકવાદીઓની પકડમાંથી છટકીને પાછો ફરવામાં સફળ રહ્યો છે, જ્યારે બીજા જવાનની શોધખોળ માટે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કરી દીધું છે। સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં જીત છતાં ભાજપને મોટો ફટકો। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ ગઈ છે, સાથે મોટો ફટકો પણ પડ્યો છે। હરિયાણા સરકારના ઘણા મોટા ચહેરાઓ ચૂંટણી હારી ગયા છે। સૈની સરકારના 8 મંત્રીઓ પોતાની સીટ બચાવી શક્યા નથી, જેમાં નાણામંત્રી જયપ્રકાશ, કૃષિમંત્રી કંવરપાલ ગુર્જર અને સ્વાસ્થ્ય મંત્રી કમલ ગુપ્તા જેવા મોટા નેતાઓ પણ સામેલ છે। આ સિવાય અસીમ ગોયલ, સંજયસિંહ, જ્ઞાનચંદ ગુપ્તાની પણ હાર થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે સુવર્ણ ગરબા પંડાલને સીલ મારવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। સુવર્ણ ગરબા પંડાલના આયોજકોનો 2 લાખથી વધુ ટેક્સ બાકી હોવાથી સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
150 કિલો ઘીમાંથી તૈયાર થઈ છે મહાકાળી માતાજીની મૂર્તિ। શહેરના કોટ વિસ્તારમાં નવરાત્રિની જુદી જુદી પરંપરાઓ છે। કેટલીક પોળોની નવરાત્રિ સાથે પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ પણ જોડાયેલી છે। જ્યારે કાલુપુર દરવાજાની એકદમ નજીક આવેલી ભંડેરી પોળ વિશાળ છે, જેમાં એક વારાહી માતાના મંદિર સાથે લોકો વર્ષોથી આસ્થા સાથે જોડાયેલા છે। એ વારાહી માતાના મંદિરની બાજુમાં અંદાજિત 150 કિલો ઘી સાથે મહાકાળી માતાજીની મૂર્તિ બનાવવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન ભારે વાહનો ઉપર પ્રતિબંધ। અમદાવાદ શહેરમાં નવરાત્રિનો રંગ જામ્યો છે। ગરબાના સમય દરમિયાન શહેરમાં લાંબો ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે। જો કે ખેલૈયાઓની આ સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મોટો નિર્ણય લીધો છે, જેમાં નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 2 વાગ્યા સુધીમાં ભારે વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે નહીં। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને આ વિશે જાહેરાત પણ કરી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીમાં એક કવિતા આવતી હતી કે રીસ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી છોટી, સામે રાણા સિંહ મળ્યા અને આફત આવી મોટી। હવે આવો જ એક વિડીયો સામે આવ્યો છે। વિડીયો સૌરાષ્ટ્રના કોઈક ગામનો છે, જેમાં રાત્રિના સમયે એક દંપતી બાઇક ઉપર જઈ રહ્યું હોય છે અને અચાનક સામે સિંહ દેખાય છે, જેથી પુરુષ અને મહિલા બંને બાઇક મૂકીને ભાગી જાય છે। હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। 3 જિલ્લા સિવાય ચોમાસાએ રાજ્યમાંથી વિદાય લીધી છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સિવાય અન્ય વિસ્તારોમાં વરસાદે વિદાય લીધી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ડાંગ, સુરત અને નવસારીમાં હજુ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 32,000 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે થઈને રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી માટે 3 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયામાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝુંબેશમાં રૂપિયા 1.73 કરોડથી વધુનો 32,000 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।